पुणा गामनी नारायण नगर सोसायटी में रहता स्थानिकों द्वारा पालिका नगर द्वारा करवामां आवेल डिमोलिशन लई विरोध करवामां आव्यो हतो। शहर महानगरपालिका द्वारा तमाम टीपी खुला कराई रह्या छे, त्यारे आ विस्तारमां पालिकाना कर्मचारीओ द्वारा त्रीजी वखत निशान अंदर लेवायुं हतुं, तो त्रण त्रण वखत डिमोलिशन करवामां आवता स्थानिकोमां रोष फैलाई जवा पाम्यो हतो। स्थानिक द्वारा एक ज साइड वधु जग्યા દબાવી ડિમોલિશન કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા મીડિયાને બોલાવી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો, ત્યારે પાલિકાના કર્મીઓ મીડિયાને જોઈ જતા રહ્યા હોવાનું જાણવા મળી આવ્યું હતું। ત્યારે મીડિયા સમક્ષ સ્થાનિકો દ્વારા પાલિકાના કર્મીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મારું નામ મહેશ મકવાણા છે। કઈ જગ્યાએ શું સમસ્યા? પૂણા ગામ કારગિલ ચોક રોડ નારાયણનગર સોસાયટીમાં આ ડિમોલિશનનું કામ સાહેબ ચાલી રહ્યું છે। હવે અમે નાના ઉદ્યોગોવાળા છીએ, અમે ફેબ્રિકેશનનો ધંધો મતલબ અમે બધા નાના ઉદ્યોગોવાળા ઉદ્યોગોમાં વરસ દીધા સાહેબ, મંદી છે અને આ લોકો હજી ડિમોલેશન એકવાર કર્યું, છતાં બી બબે વાર ડિમોલેશન કરવા આવે છે, હજી દબાણ હટાવવાની વાત કરે છે, 17-17 ફૂટ કાપ્યું તો હજી 4-4-5-5 ફૂટ કાપવાની વાત કરે છે। હવે સાહેબ આની આ રીતે રહેશે તો અમારું શું થશે? અમારી બધી માલ મિલકત મતલબમાં કે ધંધો રોજીરોટી વહી ગઈ છે, તો હવે અમે લોકો ક્યાં જશું? અમારી માંગ એ જ છે કે હવે જે ડિમોલિશન થયું છે હવે આને અટકાવી દેવામાં, અમે 17 ફૂટ કાપ્યું, સામેવાળા સાઈડ કોઈ વિરોધ કરેલો નથી, અમારી સાઈડ વંદ એક સાઈડ જ ડિમોલિશન કરતા જાય છે। મારું નામ સંજય પટેલ છે। હવે ટીપી નંબર 20 છે અમારે, હવે એમાં અમે સેસ સાઈડે ડિમોલિશન કરી નાખ્યું છે કે 18-19 ફૂટ જે થતું હતું એ, હવે સેબો એ જ્યારે બાંધકામ ચાલતું હતું જ્યારે સેબો આવતા હતા વિઝિટ કરવા તો સેબોએ બાંધવા દીધું, બે માળ લગીને બંધાઈ ગયું છે અમારું મકાન। હવે એને 1.5 ફૂટ અમારું વેરિએશન એને દેખાય છે કે ભાઈ 1.5 ફૂટ તમારું હજી કપાટ છે, એટલે આખું નવેસરથી બાંધકામ કરવાનું અમારે, કે 4 લાખ રૂપિયાનો ખર્ચો ત્યારે કરેલો છે અને અત્યારે ભાઈ હવે 1.5 ફૂટ કાપ્યું એટલે 4-5 લાખનો બીજો ખર્ચો થાય, અમને એ પ્રોબ્લેમ નથી। હવે સામેની સાઈડ છે ને એ લોકોએ 2 ફૂટ ઓછું જ કાપેલું છે તો એને એ નથી દેખાતું ને અત્યારે અમારી સાઈડ જ દેખાય છે, તો અમે સાહેબોને એવું કીધું કે સાહેબ પહેલાં તમે સામેની સાઈડ ક્લિયર કરાવો, એ કે ના ના સામેની સાઈડ ક્લિયર જ છે, તમે ત્યાંથી ટેપ મૂકે ને અમારી સાઈડ એમ કહે છે કે તમારે 1.5 ફૂટની જગ્યાએ 3 ફૂટ હવે કાપવાનું છે, એ કે તો એ ક્યાંનો નાય છે? અમે સામેના સાઈડના પુરાવા આપી, અમારા પુરાવા આપી કે ભાઈ અમારે કેટલું બારવું છે, અમારે કેટલું કાપ્યું છે, સામેની સાઈડવાળાએ કેટલું કાપ્યું છે, રજૂઆત કેટલી વખત આ લોકો બધા અમે ભેગા થઈને ગયેલા છીએ, મેયર પાસે ગયા છે, વિપક્ષ પાસે ગયેલા છીએ અને આપણે કમિશનર પાસે ગયેલા છીએ, ડૉક્ટરો સાહેબ પાસે ને રજૂઆત કરી છે, કે વાંધો નહીં હવે નાલંદા સાઈડથી આવ્યું ને 2 દિવસ પહેલાં કપાણ, તો નાલંદાની સામેની સાઈડથી કપાણ આવ્યું, 4-5 મકાન કાપીને હવે આ કારગિલ ચોક સાઈડથી કાપે છે, તો એ પાછું અમારી સાઈડથી, તો એને એ લાઈન ક્લિયર કરવાની હતી કે નહીં પહેલાં? તો અમારી હવે એ અડધી કાપીને અડધી અમારે આ બાજુ કાપે, એટલે સામેની સાઈડ કે અમે પછી કરાવી દેવું, પછી કોઈ કરતું નથી, પહેલાં અમારી માંગ એ છે કે ભાઈ સામેનું ક્લિયર કરાવો, પછી અમે સ્વેચ્છાએથી અમને લેખિતમાં આપે કે ભાઈ તમારું 3 મીટર કપાય છે, અમે 3 મીટર કાપી દેવું પૂરેપૂરું ને સાહેબને માથે ઊભા રહીને ને પછી અમે કાપીશું તમતારે, અમને કોઈ બીજો વિરોધ નથી, પણ ન્યાય માટે હરખો બધાને જવાબદાર હોવો જોઈએ ને સેન્ટરથી એ સેન્ટર આપતા જ નથી, એ એમ કે તમે આ બાજુ જ કાપો, અમે એવું કીધું કે ભાઈ તમે નાલંદાથી કારગિલ ચોક લગીને સેન્ટર આપી ગયો એનાથી બધાએ, અમે તમે એમ કહો ભાઈ 9 ફૂટ કાપવાનું છે, અમે 9 ફૂટ કાપી દેવી, 10 ફૂટ કાપવાનું તો 10, હવે હાઈટેન્શનની થાંભલા છે એનાથી સેન્ટર 2 સાઈડ હરખું કપાવવું જોઈએ, એને બદલે અમારે 18 ફૂટ કપાવવાનું છે અને એને સામેન સાઈડ 3 ફૂટ કપાવવાનું છે, આ ક્યાંનો ન્યાય છે? ને બધાએ જાણે છે 2019માં ટીપીની અંદર હું છેડછાડ ઘેલા છે, છતાં કોઈ બોલવાર નથી, કે તમારે લીગલી છે એટલે કાપવું જ પડશે, તમે દબાવેલું છે એટલે કાપવું જ પડશે, 2017 ટીપી નંબર 17 તમે ખોલીને જોઈ શકો છો કે એમાં 2 સાઈડ કેટલું જતું હતું બરાબર, અને મેં RTI કરેલી છે, અમારી માંગ એ છે કે ભાઈ અમને સેન્ટર આપો બરાબર, સેન્ટર આપો પછી અમારું કેટલું જાય છે એનું લેખિત અમને આપી દો, અમે સ્વેચ્છાએથી એને ડિમોલિશન કરી દેવી છે, સામેની સાઈડ છે દબાવેલું છે, અમારે તો હું છે પછી નાના માણસોને આ હાલત થાય બરાબર, ને એ ધાત ધમકી આપીને પોલીસવાળાને આજે કાંઈ કરે છે એ બધું એને કરી નાખે છે, એમાં અમારી મિલકતો જાય છે, ને સિંહના મોઢામાં હાથ કોણ નાખે ભાઈ, નાખે કોઈ સિંહના મોઢામાં હાથ? ત્યાં સેબોથી નહીં નકાતું, નગર હું છે ભટકું ભરાઈ જાય ને અમારથી નકાય નહીં એ। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।